મગસ અને મોહનથાળ ચાના લોટમાંથી બનતી આ બંને મીઠાઈ આપણા ગુજરાતી વાનગીઓના રસથાળમાં એક આગવું મહત્વ ધરાવે છે અને વારે તહેવારે આપણે મીઠાઈમાં એને સ્થાન આપેલું છે અને અચૂકથી બનાવીએ છીએ. પહેલી જ વારમાં પરફેક્ટમાં આપણી સાથે ને કેવી રીતે બનાવાય એ જોઈએ. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા માટે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું મોહનથાળ બનાવવાથી. તો એના માટે અત્યારે મેં 500 ગ્રામ ચાનો કરકરો લોટ લીધો છે. તમે કપથી મેઝર કરશો તો 2.5 કપ થશે. ત્યારબાદ આપણે ઘી અને ખાંડ પણ સેમ એજ માપથી લેવાના છે. તો 500 ગ્રામ ઘી લેવાનું છે. તમે જો કપથી મેઝર કરશો તો 2.5 કપ થશે. અને 500 ગ્રામ આપણે ખાંડ લેવાની છે, એ પણ તમે જો કપથી મેઝર કરીને લેવા માંગતા હો તો 2 કપ વત્તા 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ થશે. તો આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે, જેટલો લોટ એટલું જ ઘી અને એટલી જ ખાંડ. તો હવે આપણે સૌથી પહેલા તો મોહનથાળનો જે લોટ છે એના માટે ધાબો આપવાની જે પ્રોસેસ છે એ કરીશું. આ વસ્તુ ખાસ અગત્યની છે. મોહનથાળ તમારો એકદમ સરસ દાણાદાર થાય એના માટે ધાબો આપવો જરૂરી છે. તો અત્યારે મેં 1/4 કપ થોડું ગરમ દૂધ લીધું છે અને એની અંદર આપણે 4 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. ઘી તમારે આ રીતે પીગળ્યું લેવાનું છે તમે જો કપથી મેઝર કરવા માંગતા હોય તો. અને જે આપણે 500 ગ્રામ ઘી લીધું છે ને એમાંથી જ આપણે 4 ટેબલ સ્પૂન જેટલું ઘી અત્યારે ઉપયોગમાં લીધું છે. તો આપણો જે ચાનો કરકરો લોટ છે ને એને આપણે આ રીતે સરસ ધાબો આપી દેવાનો છે. ઘણા લોકો ચાનો જે ઝીણો લોટ હોય એનો ઉપયોગ કરીને પણ મોહનથાળ બનાવતા હોય છે. એમાંથી પણ સેમ આ જ પ્રોસેસ તમારે ફોલો કરવાની હોય છે. પણ ઓરિજિનલી મોહનથાળ ચાના કરકરા લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો હોય છે. અને ચાનો કરકરો લોટ તમને કોઈ પણ ઘંટી વાળાના ત્યાં પ્રોવિઝન સ્ટોરમાં અથવા તો આજકાલ ઓનલાઈન પણ મળી જાય છે. તો આ રીતે આપણે ધાબો આપી અને લોટને લગભગ 15-1 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું. અને ત્યાર પછી આપણે એને હાથેથી આ રીતે ભેગો કરી લેવાનો છે. હવે તમે જોશો કે દૂધ અને ઘી ભેગા કર્યા છે ને એટલે એની અંદર આ રીતના ગાંઠા પડી જશે. તો એને આપણે તોડી લઈશું. તો એના માટે આપણે ચાણો લઈશું. તો ઘઉં ચાળવા માટેનો ચાણો ઉપયોગમાં લઈશું અને આ જે ધાબો આપેલો લોટ છે એને ચાળી લઈશું. આ રીતે ચાળવાથી એનું જે ટેક્સચર છે ને એક સરખું થઈ જશે એટલે એકદમ સરસ દાણાદાર તમારો લોટ તૈયાર થઈ જશે. તમે જો આ પ્રોસેસ બરાબર કરી હશે ને તો પછી તમારો મોહનથાળ એકદમ સરસ બનશે. અને જો કોઈ મોટા ગાંઠા હોય તો આ રીતે એને ભેગા કરી લેવાના અને પછી ચાણા ઉપર એને ઘસવાના. તમે મિક્સર જારમાં પણ એને ફરાઈ શકો છો પણ ચાણામાં વધારે સરસ ટેક્સચર થાય છે. તો એકદમ ફાઇન દાણાદાર ટેક્સચર થઈ ગયું છે અને બધું જ એક સરખું છે. તો આ પ્રમાણે તૈયાર થઈ જાય પછી આપણે આ લોટને શેકવાનું છે. તો અત્યારે મેં શેકવા માટે લોખંડની કઢાઈ ઉપયોગમાં લીધી છે. તમારી પાસે જો આ રીતની લોખંડની કઢાઈ હોય ને તો તમે ચોક્કસ એનો ઉપયોગ કરજો. કારણ કે લોખંડની કઢાઈ હોય ને એની અંદર જે તાપ હોય ને એ બહુ સરસ લાગતો હોય છે. તો ઘી આપણે પહેલા ગરમ કરી લઈશું. તો પૂરેપૂરું ઘી મેં અત્યારે એડ કરી દીધું છે. 4 ટેબલ સ્પૂન ધાબો આપવા માટે વાપર્યું હતું, બાકીનું બધું જ ઘી એડ કરી દેવાનું છે અને લોટ એની અંદર એડ કરીશું. ઘી આપણું આ રીતે એકદમ સરસ ગરમ થઈ જાય ને પછી જ લોટ એડ કરવાનો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે આ લોટને શેકીશું. તમે જેટલો લોટને સરસ ધીમા ગેસ ઉપર શેકશો ને એટલો તમારો મોહનથાળ ખૂબ જ સરસ બનશે. તમારી પાસે જો લોખંડની કઢાઈ ના હોય તો તમે કોઈ પણ જાડા તળ્યા વાળી કઢાઈ અથવા તો પછી નોનસ્ટિકનો પણ ઉપયોગ કરી શકો છો. અને ગેસની ફ્લેમ આ રીતે એકદમ સ્લો રાખવાની છે. તમે જોઈ શકો છો કે કઢાઈ અત્યારે એટલી ગરમ નથી, હું એને એકદમ આસાનીથી પકડી શકું, ટચ કરી શકું એટલી એ ગરમ છે. તો આ પ્રમાણે સ્લો ફ્લેમ પર આપણે એને શેકીશું અને જેમ જેમ લોટ શેકાશે ને એમ એનું ટેક્સચર કલર બધું ચેન્જ થતા જશે. અત્યારે હવે કઢાઈ ગરમ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે લોટ ધીમે ધીમે ફૂલવા લાગ્યો છે. પહેલા તમે જ્યારે એને આમ ચલાવશો ને એટલે કે ફરાવશો ને તમને થોડો વજનમાં ભારે લાગશે એટલે કે હેવી લાગશે, પણ જેમ જેમ એ શેકાતો જશે ને એમ વજનમાં એકદમ તમને હલકો લાગવા માંડશે અને આ પ્રમાણે એ ફૂલશે. એટલે કે ઉપર તમને આમ જાણે ઉભરો આવતો હોય ને લોટનો એવું લાગશે. અને આખી પ્રોસેસ કરવામાં આપણને લગભગ 20-25 મિનિટ જેટલો સમય લાગશે. 500 ગ્રામ લોટ હશે તો લોટ ઓછો હશે તો સમય પણ ઓછો લાગશે અને લોટ વધારે હશે તો હજુ વધારે સમય લાગશે. તો આ પ્રમાણે સ્લો ફ્લેમ પર જ એને શેકવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો, જે નાનામાં નાનું બર્નર હોય લેવાનું અને સ્લો ફ્લેમ પર શેકવાનો. તો એનો એક એક દાણો એટલો સરસ શેકાશે, લોટ ફૂલશે અને તમારો જે મોહનથાળ છે એ ખૂબ જ સરસ ટેક્સચર વાળો બનશે. તો અત્યારે આપણો જે લોટ છે ને એ એકદમ સરસ શેકાવા લાગ્યો છે, એની એક ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. લોટ શેકાશે ને એટલે આખા તમારા ઘરની અંદર આ સુગંધ આવશે કે ચાનો લોટ તમારો શેકાઈ રહ્યો છે.
હવે આ મોહનથાળ એકદમ સોફ્ટ બને એના માટે અત્યારે આપણે એની અંદર અડધો કપ મોળો માવો એડ કરીશું. તમારી પાસે માવો ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, અથવા તો ઘરની મલાઈ તાજી અડધો કપ એડ કરી શકાય છે. તો આ સ્ટેજ ઉપર એકદમ લોટ સરસ ફૂલે ને પછી એની અંદર આપણે માવો અથવા તો મલાઈ એડ કરી દઈશું, જેનાથી મોહનથાળ એકદમ તમારો અંદરથી પણ સોફ્ટ બનશે, એટલે કે મોઇસ્ટ બનશે. ત્યારબાદ એની અંદર આપણે થોડું દૂધ છાંટવાનું છે. તો દૂધ આપણે ઠંડુ લઈશું અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ આ રીતે થોડું થોડું છાંટવાનું છે. દૂધ છાંટવાથી શું થશે કે એનો જે કલર છે ને એ હજુ વધારે ડાર્ક થશે અને ખૂબ જ સરસ એની અંદર કણી પણ બનશે. તો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ આ રીતે થોડું થોડું આપણે હાથેથી છાંટી દઈશું, તો થોડી જ વારમાં એનો કલર હજુ વધારે ડાર્ક થઈ જશે. તો આપણો જે લોટ છે એ સરસ શેકાઈ ગયો છે અત્યારે, તો ગેસ હવે બંધ કરી દઈશું. હવે ગેસ બંધ કર્યા પછી શું કરવાનું છે કે લોટને તમારે એઝ ઇટ ઇઝ નથી છોડવાનો, એને તમારે કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહેવાનું છે, અથવા તો પછી તમે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી શકો. કારણ કે જો તમે એમ જ રહેવા દેશો ને તો નીચેથી એ વધારે શેકાઈ જશે, કારણ કે તળિયાના ભાગમાં ગરમ હશે અને કન્ટિન્યુઅસ ત્યાં રહેશે તો એનો કલર વધારે લાલાશ પડતો થઈ જશે. તો 5-1 મિનિટ એને ચલાવ્યા પછી આપણે ચાસણી તૈયાર કરીશું. તો ચાસણી માટે આપણે ખાંડની અંદર 1 કપ પાણી એડ કરવાનું છે. 2 કપ ખાંડ હતી અને એની પર 2 ટેબલ સ્પૂન એટલું મેઝરમેન્ટ છે, વજનમાં 500 ગ્રામ છે, તેમાં 1 કપ આપણે પાણી એડ કરીશું. અને પહેલા બધી જ ખાંડ ઓગળી ના જાય ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે, અને સ્લો ફ્લેમ પર જ બધી ખાંડ ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની. અને આ રીતનું જ્યારે તમે એને મીડિયમ અને હાઈની વચ્ચે રાખશો ને તો બબલ તમને આવતા દેખાશે, એટલે કે થોડો ઉભરો આવતો હોય ને એવું દેખાશે. હવે અત્યારે સાઈડમાં મેં 1 ટેબલ સ્પૂન પાણીની અંદર કેસર પલાળીને રાખ્યું, તો એ એડ કરી દઈશું જેથી કલર સરસ આવે. આપણે કલર તો એડ કરવાના જ છીએ, પણ કેસરથી સુગંધ પણ ખૂબ સરસ આવે છે. અને કલર એની અંદર અત્યારે હું એડ કરું છું લગભગ 1/8 ટીસ્પૂન જેટલો, એટલે ચપટી જેટલો. આ ફૂડ કલર છે અને પાવડર ફૂડ કલર છે, કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં અથવા ઓનલાઈન મળી જશે. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે કલર નાખ્યા વગર બનાવવો હોય તો પણ બનાવી શકાય છે. હવે ચાસણી બને ત્યાં સુધી આપણે મોલ્ડ તૈયાર કરીએ, તો એના માટે અત્યારે આ રીતનું મેં ઓડી ઇકોબેગ પેપર આવે છે એ લીધું છે, તો એ નાખી દઈશું આપણે આ મોલ્ડની અંદર, એટલે સરસ રીતે આપણો મોહનથાળ સેટ થઈ જશે ને બહાર આવી જશે. હવે અત્યારે આપણી જે ચાસણી છે ને એ સરસ ઉકળવા માંડી છે, અને એને ઉકળતા ઉકળતા લગભગ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો ઘટ થવા લાગી છે, તો આપણે એની કન્સિસ્ટન્સી એટલે કે તાર ચેક કરી લઈએ. તો થોડી ચાસણી અલગ કાઢી ઠંડી થવા દઈશું, ત્યારબાદ ચેક કરીશું. તો આ રીતે દોઢ તારની તમારે ચાસણી તૈયાર કરવાની છે. શિયાળાનો સમય હોય ને તો મોહનથાળ જલ્દીથી જામી જતો હોય છે, વાંધો નથી આવતો, કદાચ તમારી ચાસણી થોડી ઓછી પણ હોય. પણ જો ઉનાળો હોય ને અથવા તો શિયાળા સિવાયનો સમય હોય, ચોમાસું હોય, તો એવા સમય ઉપર ચાસણી તમારે દોઢ તારની તો બનાવવી જ પડશે, તો જ તમારો મોહનથાળ ઠરશે, નહીં તો જલ્દીથી એ ઠરશે નહીં અને એના સરસ પીસ નહીં તૈયાર થાય. હવે આપણે આજે ગરમ ગરમ ચાસણી છે ને એને જે લોટ શેકીને રાખ્યો છે એની અંદર ઉમેરી દઈશું અને એને મિક્સ કરી લઈશું. ગેસ અત્યારે આપણે ચાલુ નથી કરવાનો, આ રીતે મિક્સ કરતા જવાનું છે. થોડી જ વારમાં ચાસણી તમારી ધીમે ધીમે મિક્સ થશે અને આ જે મિશ્રણ છે ને એ એકદમ ઘટ થવા લાગશે. તો આ સ્ટેજ ઉપર આપણે 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને થોડું જાયફળ એડ કરી દઈશું. જાયફળથી મોહનથાળની અંદર ખૂબ જ સરસ સુગંધ આવે છે, તો તમે જો જાયફળ ના ઉમેરતા હોય તો હવેથી ચોક્કસ એડ કરજો. મિક્સ કરી લઈએ બરાબર. તો આ મિશ્રણ લગભગ 5-1 મિનિટની અંદર જ આટલું ઘટ્ટ થઈ ગયું છે. આ રીતનું ઘટ્ટ થઈ જાય ને પછી આપણે એને મોલ્ડમાં ટ્રાન્સફર કરીશું જેથી જલ્દીથી એ જામી જાય. તમે જો એને બહાર આ રીતે થોડું જાડું કર્યા વગર આમાં ઠારી દેશો ને તો એને ઠરવા વધારે સમય લાગશે. તો મોલ્ડને આપણે એકવાર ટેપ કરી લઈએ એટલે એનું જે લેવલ છે એક સરખું થઈ જાય. અત્યારે તમને આ લિક્વિડ લાગે છે પણ થોડી જ વારમાં એ જામવા લાગશે. ગાર્નિશિંગ માટે અત્યારે હું પિસ્તા અને બદામની કતરનો ઉપયોગ કરું છું, સાથે આપણે થોડી ચારોળી નાખીશું. તમે કોઈ પણ તમને જે પણ ગમતું હોય ડ્રાયફ્રૂટ અથવા ચાંદીના વર્ક એનાથી એને ગાર્નિશ કરી શકો છો. આ રીતે એડ કર્યા પછી આપણે સ્પેચ્યુલાથી થોડું પ્રેસ કરી દઈશું જેથી બધા સરસ રીતે એની અંદર સ્ટીક થઈ જાય, અને ત્યારબાદ રૂમ ટેમ્પરેચર ઉપર એને ઠરવા દઈશું, તો લગભગ 3 થી 4 કલાકમાં આ રીતે એકદમ સરસ રીતે ઠરી જશે. ફ્રીઝમાં મૂકશો ને તો ઠરી તો જલ્દી જશે, પણ બહાર કાઢશો ને તો એમાંથી થોડું પાણી છૂટશે. તો આ પ્રમાણે આપણે પહેલા ચપ્પુથી નિશાન લગાડી દઈએ, ત્યારબાદ આ રીતે એકદમ ધારવાળું ડો કટર મારી પાસે છે તો એનાથી હું એને કટ કરી લઈશ, તો એકદમ સરસ એના પીસ તૈયાર થઈ જાય છે. તો મોહનથાળ આપણો બનીને તૈયાર છે. હું તમને તોડીને બતાવું તો કેટલો સરસ અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ મોઇસ્ટ મોહનથાળ આપણો બનીને તૈયાર થયો છે.
હવે આપણે મગસ બનાવીએ તો એના માટે અત્યારે મેં 2 કપ ચાનો કરકરો લોટ લીધો છે, એની સામે 1 કપ મેં થીજેલું ઘી લીધું છે, પીગેલું તો 1.5 કપ લેવાનો, અને 1.5 કપ આપણે ભૂરું ખાંડ લેવાની છે, દળેલી ખાંડ નહીં પણ જે ભૂરું ખાંડ આવે છે ને તૈયાર એ લેવાની છે. તો જેટલો તમારો લોટ હોય એનાથી પોણા ભાગનું તમારે ઘી અને પોણા ભાગની ખાંડ લેવાની છે. એને શેકવા માટે પણ આપણે લોખંડની જ કડાઈનો ઉપયોગ કરીશું. તો ઘી આપણે પહેલા બરાબર ગરમ કરી લઈએ. ઘી બરાબર ગરમ થઈ જાય ને પછી એની અંદર આપણે ચાનો કરકરો લોટ એડ કરવાનો છે. મગજ અને મોહનથાળ બંને બનાવવા માટે ચાના કરકરા લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે ને એનાથી જ એકદમ સરસ તમને એનું ટેક્સચર મળે છે. તો જે મોહનથાળનો લોટ શેક્યો ને એકદમ સ્લો ફ્લેમ પર, એવી જ રીતે આપણે આ મગજનો લોટ પણ શેકી લેવાનો છે. અને જો આ રીતની લોખંડની કડાઈ ના હોય તો તમે નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળી કોઈ પણ કડાઈ લઈ શકો છો, પણ સ્ટીલની કડાઈ ના લેવી, નહીતર એ નીચેથી ચોંટશે અને તમારી મહેનત અને બધી જ વસ્તુઓ નકામી જશે. તો જેમ જેમ લોટ શેકાશે એમ એની પણ શેકાવાની સરસ સુગંધ આવશે અને લોટ એકદમ સરસ ફૂલવા લાગશે. મોહનથાળની અંદર ઘીનું પ્રમાણ વધારે હોય છે એટલે અહીંયા આગળ જે છે ને ઘી આપણે થોડું ઓછું લેવાનું હોય છે, કારણ કે આપણે ભૂરું ખાંડનો ઉપયોગ કરીશું. તમે જો દળેલી ખાંડ ઉપયોગમાં લેવા માંગતા હોય તો પછી તમારે ઘીની ક્વોન્ટિટી વધારે લેવાની. તો લોટ અત્યારે આપણો સરસ શેકાવા માંડ્યો છે, ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે અને એનું જે ટેક્સચર અને કલર છે એ પણ બદલાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે પહેલા કરતા એ ફ્લફી એટલે કે ફૂલવા માંડ્યો છે. તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર દૂધ એડ કરીશું, જેમ આપણે મોહનથાળમાં એડ કર્યું હતું. તો 2 થી 3 ચમચી જેટલું દૂધ નાખવાનું છે. દૂધ નાખવાથી ખૂબ જ સરસ કણી પડશે અને એનો કલર પણ ડાર્ક થશે. અને દૂધ નાખશો ને એટલે લોટ આ રીતે ફૂલીને એકદમ ઉપર આવવા લાગશે. તો તમારે કડાઈ શેકવા માટે થોડી મોટી લેવી, જેથી તમે દૂધ છાંટો ને તો દૂધ બધો લોટ ફૂલીને ઉપર આવે તો બહાર ના આવી જાય. જો નાની કડાઈ હશે ને તો તમને શેકવામાં પણ બરાબર ફાવશે નહીં, તો થોડી મોટી કડાઈ ઉપયોગમાં લેવી. તો લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ થોડું થોડું કરીને મેં આની અંદર છાંટ્યું છે. તમે સેમ આ પ્રમાણે મગસના લાડવા બનાવવા હોય ને તો પણ બનાવી શકો. આજે આપણે મગસને ઠારીને એના ચકટા તૈયાર કરવાના છે, પણ તમને જો લાડવા ગમતા હોય અથવા મગસની નાની લાડુડી ગમતી હોય તો તમે સેમ આમાંથી બનાવી શકો છો. લોટ અત્યારે આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈશું, અને ગેસ બંધ કર્યા પછી પણ આપણે એને 2 થી 3 મિનિટ સુધી આ રીતે હલાવતા રહીશું. અને ત્યારબાદ આપણે એને એક વાસણમાં કાઢી લેવાનો છે અને એને લગભગ 1 કલાક માટે ઠંડો થવા દઈશું. તો લોટને મેં 1 કલાક માટે ઠંડો થવા દીધો છે, અત્યારે એકદમ ઠંડો થઈ ગયો છે. તો એની અંદર આપણે 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરવાની છે અને ભૂરું ખાંડ એડ કરીશું, દળેલી ખાંડનો ઉપયોગ નથી કરવાનો. મિક્સ કરી લઈએ બરાબર. આપણે જે દળેલી ખાંડ ઘરમાં વાપરીએ ને એ આપણે ડાયરેક્ટ મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરીને તૈયાર કરી હોય, એટલે જ્યારે પણ તમે આ રીતે મગસની અંદર એને એડ કરો ને તો એમાંથી જો તમારો લોટ ગરમ હોય ને તો બની શકે કે થોડું પાણી છૂટે અને દળેલી ખાંડ વધારે પ્રમાણમાં ઘી પણ એબ્સોર્બ કરી લે, તમારે ઘી વધારે નાખવું પડે. જ્યારે ભૂરું ખાંડ બનાવવાની પ્રોસેસ આખી અલગ હોય છે. ભૂરું ખાંડને ચાસણી બનાવી અને પછી એનું પાણી વાળીને તૈયાર કરવામાં આવે છે, એટલે ભૂરું ખાંડ તમે કોઈ પણ વસ્તુમાં ઉમેરો ને તો એ પાણી નહીં છોડે. તો મેઇન કારણ આ છે કે જ્યારે પણ તમે લાડવા બનાવો ને, કોઈ પણ ટાઈપના ચૂરમાના લાડુ હોય કે મગસના લાડુ કે આ રીતે મગસ, તો એમાં તમારે ભૂરું ખાંડનો ઉપયોગ કરવાનો. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે ઘણી વાર એવું થાય કે આ સ્ટેજ પર તમને એમ લાગે કે મિશ્રણ ડ્રાય છે, ઘી ઓછું લાગતું હોય તો તમે થોડું ઘી ગરમ કરીને એડ કરી શકો છો. મને જરૂર નથી લાગતી કારણ કે એકદમ સરસ બાઇન્ડિંગ વાળું એનું ટેક્સચર અત્યારે આવી ગયું છે આ રીતનું. પણ જો ક્યારેક એવું થાય કે ભાઈ ઘી લેવામાં થોડું ઓછું થઈ ગયું હોય તો ચિંતા કરવાની જરૂર નહીં, તમે થોડું ઘી એડ કરી શકો. હવે આ રીતે મેં મોલ્ડ લીધો છે અને એની અંદર આ રીતે બેકિંગ પેપર મેં લગાડી દીધું છે. તો બધો જ લોટ આપણે એની અંદર આ રીતે હાથેથી જ એડ કરી દઈશું અને પછી એને પ્રેસ કરી દેવાનો છે અને એનું લેવલ કરી લેવાનું છે. મોહનથાળની જેમ મગસને પણ આપણે ઠરવા માટે રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે બહાર જ રાખીશું, ફ્રીઝમાં નહીં મૂકીએ. ફ્રીઝમાં મૂકીએ તો પછી તમારે ફ્રીઝમાં જ રાખવું પડશે, બહાર કાઢશો તો એમાંથી પાણી નીકળશે. આ રીતે લેવલ થઈ જાય પછી ગાર્નિશિંગ માટે આપણે થોડી ચારોળી એની અંદર નાખવાની છે. તમે ગાર્નિશિંગ માટે તમને જે પણ ડ્રાય ફ્રૂટ ગમતા લઈ શકો. અત્યારે મેં ચારોળીની સાથે થોડી પિસ્તાની કતરણ પણ લીધી છે અને થોડી બદામની કતરણ પણ લીધી છે. આ ટોટલી ઓપ્શનલ છે. મગસમાં જનરલી ચારોળીનો જ ઉપયોગ કરવામાં આવે છે ગાર્નિશિંગ માટે, પણ મેં બદામ અને પિસ્તાની કતરણ પણ નાખી છે. થોડું એને પ્રેસ કરી લઈએ એટલે એની અંદર સ્ટીક થઈ જાય. તો લગભગ રૂમ ટેમ્પરેચર ઉપર 2 થી 3 કલાકમાં એકદમ સરસ એ ઠરીને તૈયાર થઈ જાય છે. તો જે રીતે આપણે મોહનથાળના પીસ કર્યા ને સેમ એ જ રીતે આપણે એના પીસ તૈયાર કરી લઈશું. તો આ રીતે મેં ડો કટર લીધું છે, આ એકદમ ધારવાળું છે. તો બધા જ પીસ ખૂબ સરસ તૈયાર થઈ જાય છે અને બિલકુલ જ ક્યાંયથી પણ તૂટતા નથી.
હું તમને અત્યારે એક પીસ બતાવું તો તમે જોઈ શકશો કે એનું જે ટેક્સચર એનો કલર કેટલો સરસ છે, અને એક પીસ તમને તોડીને પણ બતાડીશ. તો એકદમ સરસ આપણો મગસ અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે મગસ અને મોહનથાળની આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો, અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી ને મજેદાર રેસીપીની સાથે.